હવે આપણે પ્રવાહી પ્રવાહી દ્રાવણના બાસ દબાણ માટેનો એક આલેખ ભણવાનો છે એના પહેલાં આપણે લઈએ કે એક આપણી પાસે બીકર છે એ બીકરની અંદર આપણે બે ઘટકો લેવાના છે એમાં ઘટક એક છે એ ઓછો બાષ્પશીલ છે એવું આપણે ધારી લઈએ ઘટક એક છે એ ઓછો બાષ્પશીલ છે એટલે કે એની બાષ્પ ઓછી બનશે અને ઘટક બે છે એ વધુ બાષ્પશીલ છે એટલે કે એની બાષ્પ વધુ બનશે તો જેની બાષ્પ ઓછી બનતી હોય માનો કે અહીંયા ઘટક એક છે એની બાષ્પ ઓછી બનશે તો સ્વાભાવિક રીતે એનું બાષ્પ દબાણ પણ ઓછું હશે અને ઘટક બે કે જેની બાષ્પ વધુ બને છે તો એનું બાષ્પ દબાણ છે વધુ થવાનું છે તો અહીંયા આપણે લઈ શકીએ કે એની શુદ્ધ અવસ્થામાં બાસ દબાણ છે એ પીવન જીરો ઓછું થશે પી ટુ જીરો છે વધુ થશે એટલે કે પીવન જીરો લેસ દેન પી જીરો થશે શુદ્ધ અવસ્થામાં જો બંને હશે તો ઘટક એકનું બાસ દબાણ ઓછું થશે અને ઘટક બે નું બાસ દબાણ છે વધુ થવાનું છે હવે ઘટક એક જ હાજર છે એટલે આપણે એમ કહી શકીએ અત્યારે કે અત્યારે આ જગ્યાએ જે અહીંયા બાસ દબાણ હશે એને આપણે પીવન જીરો કહી દઈએ એક કન્ડિશન આપણે કીધું છે કે પીવન જીરો છે એ ઓછું થશે કેના કરતા પી ટુ જીરો કરતા તો અહીં આપણી પાસે ઘટક એક જ હાજર છે તો આપણે કહી શકીએ કે અહીંયા એક્સ વન એટલે કે ઘટક એકના મોલન્સ છે એ એક થશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘટક એકના મોલંશ એક્સ વન બરાબર અહીંયા ધારી લઈએ કે આ વન આ જગ્યાએ છે તો એ જગ્યાએ અહીં આપણે બાસ દબાણ દર્શાવીએ આ અક્ષ ઉપર આપણે બાસ દબાણ લીધેલું છે અને આ અક્ષ ઉપર આપણે મોલંસ લીધેલા છે તો જ્યારે ઘટક એકના મોલંશ એ એક હશે ત્યારે એનું બાસ દબાણ કેટલું થશે તો પીવન જીરો જેટલું થશે એટલે કે શુદ્ધ અવસ્થાનું બાસ દબાણ થશે તો એ દર્શાવી દઈએ આ જગ્યાએ અહીં આપણે પીવન જીરો લખીએ હજી દ્રાવણ બનેલું નથી માત્ર આ કોઈ પણ એક જ ઘટક હાજર છે તો જયારે ઘટક કોઈ એક હાજર હોય ત્યારે આપણે નામોલન્સ આપણે વન કહી શકીએ તો ઘટક એક નામોલન્સ જ્યારે જયારે વન હોય ત્યારે એનું બાસ દબાણ છે પીવન ઝીરો છે હવે આપણે આની અંદર ઘટક બીજો એડ કરવાનો છે ઘટક બે ઘટક બે એડ કરશો એટલે એ દ્રાવણ બનશે હવે આ બંને ભેગા થવાથી એમાંથી દ્રાવણનું નિર્માણ થશે તો એ દ્રાવણ છે એમાં ઘટક બે નવો એડ થાય છે એટલે મોલંશમાં ફેરફાર થશે માનો કે આપણે લઈએ કે હવે ઘટક એક છે એના મોલંશ પહેલાં એક હતા એમાંથી ઘટક બે એડ કરવાથી હવે ઘટે છે ઘટક એકના મોલંશ એકમાંથી ઘટાડો થશે પોઈન્ટ આઠ અને બીજો ઘટક એડ કરીએ છીએ એ શરૂઆતમાં જો અહીંયા ઘટક બે હાજર નથી એટલે આપણેનો મોલંશ ઝીરો દર્શાવીએ છીએ અને અહીંયા મોલંસ છે પોઈન્ટ બે થશે હવે આપણે અત્યારે સૌ પ્રથમ આપણે ઘટક એકના જ મોલન્સની વાત કરીએ તો ઘટક બે તમારે એડ કરતો જવાનો છે ઘટક એકનું પ્રમાણ ઘટાડતું જવાનું છે હવે ઘટક એકનું પ્રમાણ તમે ઘટાડશો તો સ્વાભાવિક રીતે એનું બાસ દબાણ છે એ પણ ઘટશે અહીંયા એક જોઈ લઈએ ફરીથી કે પીવન જીરો છે એ માત્ર શુદ્ધ અવસ્થાનું છે હવે જો દ્રાવણ બનશે તો દ્રાવણમાં આપણે એની બાસ દબાણને P1 કહેશું અને ઘટક 2 છે એના બાસ દબાણને P2 કહેશું એટલે કે આંશિક બાસ દબાણ દર્શાવે છે તો ઘટક 1 આની અંદર આપણે ઘટાડતો જવાનો છે આનું પ્રમાણ ઘટાડવું છે તો સ્વાભાવિક રીતે એનું બાસ દબાણ છે એ પણ ઘટે કેમ કે એનું પ્રમાણ ઘટશે તો એની બાસ પણ ઘટશે અને બાસ દબાણ પણ ઘટશે તો અહીં એકમાંથી પોઈન્ટ આઠ કરીએ તો એનું બાસ દબાણ છે ઘટશે ત્યારબાદ માનો કે આટલું થશે ત્યારબાદ પોઈન્ટ છ મોલન્સ થશે ત્યારે એનું બાસ દબાણ છે ઘટશે પોઈન્ટ ચાર થશે ત્યારે એનું બાસ દબાણ માનો કે આટલું થશે પોઈન્ટ બે મોલંશ થશે ત્યારે બાસ દબાણ આટલું થશે અને જ્યારે આપણે ઘટાડતો જેવું છે ઘટાડતું જેવું છે અને ઘટક બે વધારતું જેવું છે તો એક સમય એવો આવશે ઘટક એક ઘટાડી નાખીએ એટલે કે સાવ ઘટક એક રહેવા દેવાનો જ નથી આપણે એવા દ્રાવણ બનાવીએ કે એમાં ઘટક એક હાજર જ ન હોય અને ઘટક બે જ હાજર હોય ત્યારે આપણે કહી શકીએ કે એની અંદર ઘટક એક ના મોલન્સ ઝીરો થશે તો આ આપણે બિંદુને જોડી દઈએ તો આપણને સીધી રેખા મળશે ચલો તો આ અવસ્થામાં દરેક જે આપણે બિંદુ અહીંયા દર્શાવેલા છે એ દરેક બિંદુઓ છે એ બાસ દબાણ દર્શાવે છે અહીંયા પી વન એટલે કે આંશિક બાસ દબાણ ઘટક નું આંશિક બાસ દબાણ છે હવે એ જ રીતે આપણે સાથે સાથે વાત કરીએ કે પહેલા ઘટક બે હાજર નહોતો એટલે કે એક્સ ટુ બરાબર જીરો હતો ધીમે ધીમે આપણે આનું પ્રમાણ છે એ વધારીએ છીએ તો એની બાસ વધુ બનતી જશે આનું પ્રમાણ તમે વધારો છો તો એની બાસ છે વધુ બનશે તો એનું બાસ દબાણ પણ વધતું જશે તો ઘટક બેના મોલન્સ આપણે વધારીએ તો અહીંયા માનો કે આ જગ્યા મળશે આપણને ત્યારબાદ પોઈન્ટ ચાર એટલે કે ઘટક નું પ્રમાણ વધારશો તો એનું બાસ દબાણ છે સીધી રેખામાં મળશે હવે ઘટક બે આપણે વધારતા જઈએ છીએ છેવટે અહીંયા આપણે જોઈએ છીએ ઘટક બે ના મોલંશ વન થશે એટલે કે દ્રાવણની અંદર માત્ર ઘટક બે જ હાજર હોય ત્યારે એનું જે બાસ દબાણ હશે એને આપણે પી ટુ ઝીરો વડે દર્શાવીશું જેમ અહીંયા શરૂઆતમાં જ્યારે ઘટક એક માત્ર હાજર હતો ત્યારે એના મોલન્સ વન હતા ત્યારનું જે બાસ દબાણ હતું એને આપણે પી વન ઝીરો કહીએ એ જ રીતે તમે આનું પ્રમાણ ઘટાડતા જાઓ છો અને આનું પ્રમાણ વધારો છો તો છેવટે દ્રાવણની અંદર આપણે માનો કે ઘટક બે જ હાજર હોય ત્યારે એનું બાસ દબાણ છે પી ટુ ઝીરો થશે તો આ ગ્રાફમાં તમે જોઈ શકો છો કે પી વન જીરોની વેલ્યુ ઓછી છે કેના કરતા પી ટુ જીરો કરતા આ બંનેનું લેવલ તમે જુઓ તો પી વન જીરો ઓછું છે અને પી ટુ જીરો વધારે છે એનું રીઝન આપણે પહેલેથી જ કીધું હતું કે જો ઘટક બે વધુ બાષ્પશીલ હોય અને ઘટક એક ઓછો બાષ્પશીલ હોય તો પી વન જીરો લેસ ધેન પી ટુ ઝીરો થશે હવે આ દરમિયાન વચ્ચેની સાઈડ આપણે લઈએ કે આ જ્યારે એક્સ વન બરાબર વન અને એક્સ ટુ બરાબર ઝીરો છે ત્યારે દ્રાવણ નથી એટલે આ લીટી ઉપર દ્રાવણ નહીં આવે એવી જ રીતે અહીં એક્સ વન બરાબર ઝીરો એટલે કે ઘટક એક હાજર જ નથી ઘટક ટુ જ છે તો એ દ્રાવણ ન કહી શકાય પણ આ વચ્ચેનો એરિયો તમે જુઓ છો કે એમાં બંને ઘટક હાજર છે ઘટક એક અને ઘટક બે બંને હાજર છે તો વચ્ચેનો એરિયો છે એ દ્રાવણ દર્શાવે છે તો અહીંયાથી પીવન જીરોથી આપણે પી ટુ જીરો અહીંયા દર્શાવી દઈએ તો અહીંયા આપણને સીધી રેખા મળશે ચલો એક બીજી વસ્તુ જેમ અહીંયા આપણે વાત કરી કે આ રેખાને આ બાસ દબાણ છે એ પીવન દર્શાવે છે તો આ લીટી છે એ પી ટુ બાસ દબાણ દર્શાવે છે એટલે કે ઘટક બે નું આંશિક બાસ દબાણ દર્શાવે છે હવે અહીંયા દ્રાવણ છે તો આપણે આગળ ઉપર ભણી ગયા કે દ્રાવણનું કુલ બાસ દબાણ એમાં ઘટક બે અને ઘટક એક બંને હાજર છે તો અહીંયાનું કુલ બાસ દબાણ છે એને આપણે પી ટોટલ કહીએ છીએ તો પી ટોટલ કેટલું થશે એ આપણે આગળ ઉપર ભણી ગયા છીએ તો પી ટોટલ બરાબર ઘટક એકનું આંશિક બાસ દબાણ અને ઘટક બેનું આંશિક બાસ દબાણ એ બંનેના સરવાળા જેટલું થશે એટલે કે પી ટોટલ બરાબર પી વન પ્લસ પી ટુ થશે તો અહીંયા આપણે આ રેખા છે એ રેખાને આપણે વન રેખા કહી દઈએ એક નંબરની આ બીજા નંબરની રેખા છે ને આ ત્રીજી રેખા આ ત્રણે ત્રણ રેખા છે એ સીધી રેખા મળે છે આપણને એટલે કે ગ્રાફ સ્ટ્રેટ મળે છે તો આપણે અહીંયા જોઈ શકીએ કે આપણે જે ગ્રાફ દોરેલો છે એ દ્રાવણ માટે પીવન અથવા પીટુનો તો અહીંયા જો તમે લેશો તો આ પીવન છે અને એની સામે આપણે એના મોલંશ દર્શાવેલા છે તો જો અહીંયા તમે લેશો તો પીવન વિરુદ્ધ અહીંયા આપણે લઈ શકીએ એના મોલંશ અથવા તો જો તમે પીટુ લેશો તો આ અક્ષ ઉપર આપણે પીટુ કહી શકીએ બાસ દબાણ તો એ પીટુ વિરુદ્ધ અહીંયા મોલંશ છે એટલે કે આ દ્રાવણ છે દ્રાવણ માટે પીવન અથવા પીટુનો મોલંશ એક્સ વન અને એક્સ ટુ વિરુદ્ધનો આપણને આલેખ આપેલો છે અહીંયા ઉપર પી ટોટલ એટલે કે દ્રાવણનું બાસ દબાણ દર્શાવે છે હવે આપણે અહીંયા જે પ્રવાહી અવસ્થામાં જે ઘટકોનું પ્રમાણ છે ને આપણે મોલંસ વડે દર્શાવીએ છીએ એક્સ વન એ જ રીતે જો આ ઘટકની બાષ્પ બનશે ને બાષ્પ અવસ્થામાં આપણે એનું પ્રમાણ જાણવું છે બાષ્પ બાષ્પ અવસ્થામાં એનું સંગઠન અથવા પ્રમાણ છે એના મોલંશ આપણે મેળવવા છે જેમ પ્રવાહી અવસ્થામાં ઘટકોના મોલંશ હોયને આપણે એકસવન વડે દર્શાવીએ છીએ બાષ્પ અવસ્થામાં એ ઘટકના મોલંશ છે એને આપણે વાય વડે દર્શાવીશું હવે જો ઘટક એકનો મોલંશ આપણે પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે એક્સવન વડે દર્શાવીએ તો એના વાયુ અવસ્થામાં મોલંશને આપણે વાયવન વડે દર્શાવીએ એ જ રીતે માનો કે ઘટક બે હાજર છે એના મોલંશ બાષ્પ અવસ્થામાં થશે વાય ટુ આપણે અવસ્થામાં એના મોલંશ ગણવા છે તો એ આપણે કેના ઉપરથી ગણીશું તો દ્રાવણમાં રહેલા દરેક ઘટકો છે એના આંશિક બાસ દબાણ ઉપરથી આપણે નક્કી કરી શકીએ અને એ આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ ઉપરથી ગણી શકીએ તો એનું આપણી પાસે સૂત્ર છે કે જો આપણે ઘટક વાય વનના મોલન શોધવા હોય તો અહીંયા આપણે લખીએ પી વન બરાબર વાય વન ઇન્ટુ પી ટોટલ એટલે કે અહીંયા ઘટક એકનું આંશિક બાષ્પ દબાણ અહીંયા દર્શાવે છે એ બરાબર થશે વાય વન એટલે કે એના બાષ્પ અવસ્થામાં એના મોલંશ ગુણ્યા તમારે દ્રાવણનું કુલ બાષ દબાણ કરવું પડશે એ જ રીતે આપણે જો ઘટક બે માટે જોઈએ તો પી બરાબર થશે વાય ટુ ઇન્ટુ પી ટોટલ આવી જ રીતે આપણે કોઈ પણ ઘટકોના મોલન્સ છે આપણે ગણી શકીએ છીએ તો આપણે માનો કે ગમે તે ઘટક હાજર હોય તો આપણે એના માટે લખી શકીએ પી આઈ બરાબર વાયઆઈ ઇન્ટુ પી ટોટલ એટલે કે કોઈ પણ ઘટક અહીંયા ચાર પાંચ કોઈ પણ તમે ઘટકો લીધા હોય એના માટેનું જનરલ સૂત્ર આપણે બનાવવું હોય તો બનાવી શકીએ પીઆઈ બરાબર વાયઆઈ ઇન્ટુ પી ટોટલ તો આની મદદથી તમને જો કહેવામાં આવે કે બાષ્પ અવસ્થામાં એનું સંઘટન અથવા તો એના મોલંશ મેળવો તો તમારે અહીંયા વાય વનને આપણે આ સૂત્રમાં કરતા બનાવી અને તમે એની વેલ્યુ છે એ મેળવી શકો છો